દેશભરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટમાં કોઠારિયા રોડ પાસે ભક્તિનગર સર્કલ પાસેની ધર્મરક્ષક પરિષદ દ્વારા શાસ્ત્રી મેદાન ખાતે ત્રિકોણબાગ ખાતે પંચનાથ પ્લોટમાં તથા ભાજપ દ્વારા રેસકોર્સમાં સિદ્ધિવિનાયક ગણેશજીની ખાતે ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવમાં દેશભક્તિ ગીત, અટલજીને શ્રદ્ધાંજલિ, બ્લડ ડોનેશન કેમ્પ, અન્નકોટ દર્શન સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેનો બહોળી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો હતો. જ્યારે સૌરાષ્ટ્રના વલસાડ, ઓખા, માધવપુર, ધોરાજી, હરિયાણા અને ગોંડલમાં પણ ગણેશ ઉત્સવની ધામધૂમથી ભક્તો દ્વારા ઉજવણી કરવામાં આવી છે. મોટી સંખ્યામાં ભક્તોએ મહાઆરતી સહિત વિવિધ કાર્યક્રમોનો લાભ લીધો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીં મહેર સમાજના પટાંગણમાં ઓમ ગ્રુપ દ્વારા ભવ્ય રીતના ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 13 થી 16 તારીખ સુધી રાત્રિના દરરોજ અલગ અલગ વૈવિધ્યસભર કાર્યક્રમો લોકોને જોવા મળશે. 13 તારીખનો પ્રથમ દિવસે ટેલેન્ટ હન્ટ શો, કે જેની અંદર અલગ અલગ સ્કૂલોના બાળકોએ લાભ લીધો અને પોતાનું પ્રેઝન્ટેશન આપ્યું. 14 તારીખના રોજ રાત્રિના 9:30 કલાકે 1 મિનિટ શોનું આયોજન કરવામાં આવ્યું છે. 15 તારીખના રોજ બપોરે 2 થી 5 મહારક્તદાન શિબિરનું આયોજન તથા રાત્રિના 9:30 કલાકે 3 સિતારે ધરતી પર નામનો એક આખો નવો જ કોન્સેપ્ટ અહીં માધવપુરમાં સૌ પ્રથમ વખત ઓમ ગ્રુપ લઈ આવ્યા છે. ગામ એટલે શ્રી ભગવાન દ્વારકાધીશનું ધામ, અને એમાં મોટું ગામ અને દયાનું ધામ એટલે ઓખા ગામ. આ ઓખા ગામની અંદર 21 ગણપતિ દાદાઓની સ્થાપના સિદ્ધિ બુદ્ધિ અને રિદ્ધિ સહિત કરેલ છે. આજે સમસ્ત ગામે ગણપતિ દાદાના ત્રીજા દિવસે આજે અન્નકોટનો ભાવ થાય છે કે અન્ન એટલે અન્નપૂર્ણા, અન્નપૂર્ણાના પુત્ર એટલે પાર્વતીનું એક નામ અન્નપૂર્ણા પણ છે. તો માતા અન્નપૂર્ણા પોતાના પુત્રને જમાડવા માટે સમસ્ત ગામ ઓખા મળી અને 56 ભોગનો ભોગ લગાવેલ છે.